कोण केहू कया नगरी नो राज वीरे જલ્દી પાછા આવજો ખુશી થી આવજો. અરે મહારાજા, જય માતાજી. જય માતાજી. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજા, આવું છું ઉમરકોટ થી, અહિયાં તમારા રાજ સુધી આવ્યો છું. આવવાનું કારણ? ઉમરકોટના સોઠા રાજાની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે ગોરદેવ, સોઠા રાજાના દીકરી નેતલદેવ 18 વાકા રક્ત પિત્તનો રોગ, એ શ્રીફળ અમે કેમ સ્વીકારવી? અરે અરે મહારાજા, મેં તો એવું સાંભળ્યું હતું કે પોકરણગઢની અંદર પીરાનું છે, તો લાય હાજ મહારાજાના વેર સાંભળી પાછો ફરું કે ન ફરું? આકાશવાણી મુજબ મને જાણવા મળ્યું હતું. જાવ ગોરદેવ,
તમારો શિફા જરૂર સ્વીકારશે. અરે ગોરદેવ પાછા ન વળશો ને ઉદાસ ન થતા. અરે પિતાશ્રી, અરે રામદેવ, કૃષ્ણ અવતારમાં મેં વૃક્ષ મણીને વચન આપ્યું હતું કે ઉમરકોટની અંદર સોઢા રાજાના ઘેરે આપનો જન્મ થશે, 18 અંગ વાંકા હશે અને રક્તપિત્તનો રોગ હશે, અને જ્યારે એમની ઉંમર 18 વર્ષની થશે અને મારી ઉંમર 20 વર્ષની થશે ત્યારે કોઈ રાજપૂતનો દીકરો એનું શરીફળ નહીં સ્વીકારે, ત્યારે હું પોતે સ્વીકારી માટે મને આ શરીફળ સ્વીકારવા દઉં. જય તમારી મરજી. અરે ગોરદેવ, અરે હા મહારાજા, તમે ખુશીથી શ્રીફળ સ્વીકારી શકો. અરે બહુ સારું. સોનેરી નાળિયોર જીલો વીરા મારા, સોનેરી નાળિયોર જીલો રે, ગુરુદેવ જી લાવે તમે જીલો વીરા મારા, બધે જી લાવે તમે જીલો રે, ટૂંકી વર્ધ્યું છે અને માત્ર 7 વર્ધ્યું ના લગ્ન છે. હરે ગોરદેવ, જો ટૂંકી વર્ધ્યું હોય તો તમે સાથોસાથ ગંગોત્રી પણ લખી નાખો. અરે બહુ સારું મહારાજા. એક અંકુ સાટીને લખવી કંકો મારે ઘેરે
ગંગોત્રી લખાઈ ગયા. અરે ગોરદેવ, ગંગોત્રી લખાઈ ગઈ હોય તો સાથે સાથે ગણેશ સ્થાપન કરી વાળો. અરે બહુ સારો મહારાજા. હવા ગણેશ હે ગુંજાળા ને હવે મોટી રે સુંજાળા. ગણેશ સ્થાપન થઈ ગયું હોય તો સાથે સાથે મંડપ પણ રોપી વાળો. હે માંડવ રે સોના તંબરે રૂપા આજે ગંગોત્રી કેમ ન લખી. અરે રામદેવ, બેન સગુણા નું સાસરું
360 ગૌ દૂર ટૂંકી વર્ત્યું લાંબો પંથ બેન સગુણા લગ્નમાં પહોંચી ન કે એટલા માટે કંકોત્રી નથી લખ્યું. અરે પિતાશ્રી, મારી બેન સગુણા ને આજ મારા 20-20 વર્ષ થઈ ગયા, મેં એનું મુખ જોયું નથી અને આજ મારા લગ્ન છે અને તમે એને કંકોત્રી ન લખો એમ કેમ ચાલે? મારી બેન સગુણા ને હું કંકોત્રી મારી જાતે લખીશ અને રત્ના રાયકાને તેડવા મોકલીશ. જય તમારી મરજી. આજ રામદેવ બોલાવર ના આવજે રે, આજ મારી બેન ને તેડી ને સાતમ ને સોમવારે તું પાછો બી આવજે. અરે બહુ સારું પ્રભુ. અરે રત્ના, હા પ્રભુ, જાજા સમય નથી માટે તું તારી સાંઢ શણગાર એટલી વારમાં હું મારી બેન ની કંકોત્રી લખી આવ. અરે બહુ સારું પ્રભુ. હાજ રામદેવ કંકોત્રી લખતા રે આજ, thank you.
પ્રભુ અરે રત્ના, ચિંતા કર્યા વગર તું મને યાદ કરજે. તારું અધૂરું કામ હું પૂરું પડીશ. અને અહીંયા અરવિંદ નો હારતો રત્ના, જયારે તારે ભીડ પડે, સંકટ પડજે, ત્યારે મને યાદ કરજે, હું તને મારી હાજરી આપીશ. અરે બહુ સારું પ્રભુ. અને આ રત્ના, પટિયાર રાજાનો મગજ ઘણો તેજ છે, થોડું ઘણું બોલે તો મારી બેન ખાતર થોડું સહન કરજે મારા વીરા, કારણ કે આપણે એની સામું બોલવી તો આપણી બેનીને દુઃખ આપે. અરે બહુ સારું પ્રભુ. અરે રત્ના, હવે દાદા સમય નથી, તું તારી સાંઢ લઈ અને ચાલતો થા. અરે બહુ સારું પ્રભુ. આંડડી હલકારી ઉલો રતને, આંડડી હલકારી રે રો, જણાવું કે સવારમાં રત્નો રાયકો તને તેડવા આવે છે મારી બેન, અને હરખેથી રત્ના ની સાથે મારા લગ્નમાં આવજે. આજ બેની રે સુતા સે રંગ મહેલ મારે યાદ, સાસરીએ પરણે રે સગતાર દેહ રીણો રે,
જાગજે, આ તારા વીરા નું આપેલું તને સપનું છે, આ જૂઠું હોણું નથી. અત્યારે જાજુ તારી સાસુ સસરા ને જગાડી ને વાત કર, સવાર માં તારું સપનું સાસુ હું પાડી. અરે વીરા રામદેવ, મારા રંગમેલ ની અંદર હુતી અને મને સપનું આવ્યું છે. પેર માં મારો વીર પરણેશ અને રત્નો રાયકો મને તેડવા આવે છે. તો લાય મારી સાસુ જેઠાણી અને નણંદ ને બોલાવી અને મારા સપને ની વાત કરું, નકર સવારે મને જવાની રજા નહીં આપે. એ યાજવો વજી બોલાવે સાસુ કદાચ મારું સપનું સત્ય થાય છે તો મને જવાની રજા તો આપશો. અરે સગુણાઓ, તું તારા સપના ની વાત કર. બહુ હે આજે અમે રે સુતા તરંગ
સપના આયા છે, હું ક્યાં કહું છું તમે મને જવા દેજો, કદાચ મારું સપનું સત્ય પડે તો મને જવાની રજા તો આપશો ને. અરે સગણાઓ, જો તમારું સપનું સત્ય થશે તો જરૂર જવા દઈશ, પણ અત્યારે ના ભાઈ રાત તારા રંગમેલમાં જઈને સુઈ જા. અરે સગણાઓ, હે અવાજ ઉઠા રે સપના રે મારી સાસુ જેઠાણી નણંદ મને મેણા બોલશે વીરા.
મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ, અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું એક જ કારણ છે કે એવી જોગ્યુ કરો કે અંદર નું કોઈ બહાર નહીં, બહાર નું કોઈ અંદર નું આવું. અરે હા બાપુ, યે હાંડડી હલકારી બોલા રતને, હાંડડી હલકારી રે રે, હજુ તો અડધે ભોગ્યો છે અને હાવ ઠાકી રહ્યો છે અને સુઈ ગયો છે. તો લા બહાર નગર ની અંદર છે અને મારો ઘર લંબાવી અને પોખણ ગઢના પાદર સુધી પહોંચાડી દો. પૂછી લો કયું નગર છે, હશે તો અટકશાળું લગભગ હાલ કરે. કામ છે મારે, તું કોનો દીકરો છો? તારે મારો વહેવટ કરવાનો છે. કેને મને? એટલે ઘર ભેગું થા, માર બાપુ જાગી જાય છે ને, કામ છે બાપુ કરતા ખારો લાગે. મારે કઈ ન થાય, બધા બાપુ છે એમને. ક્યાંને? અલ્યા ભાઈ જાની તાર પટિયાર બાપુ ને કે રત્ના કાકા મળવા માંગે. કાકા વાળું ઘીરે જાય, એક દાંત નહીં આદો રે. હું કામ છે બોલે કામ છે હું
ક્યાને હું કહું પોકરણગઢ થી રત્ન આવ્યો આય હું લેવા આવ્યો છે મળવા આવ્યો છે ક્યાને મરવા હા તું મરવું હોય તો અણી અંદર આય હું કહું છે તું જાને સાઈની મેની નો એટલે આને હમણે મૂકી એ મારા દીકરા પણ એના બાપુ કરતા છોકરો હોય અરે કેમ મહારાજા કેમ પરધનજી કોઈ પોકરણ દર્તી એક ગોળ આવ્યો છે એ આપને મળવાની રજા માંગે છે તેને અંદર લઈને આવો અલે મહારાજાને જય માતાજી મહારાજા અભિનંદન અરે મહારાજા પોકરણગઢ થી આવ્યો છું બેન સગુણાને તેડવા આવ્યો છું બેન સગુણાનો ભાઈ રામદેવના લગન છે તાલ્યો આ કંકુતરી વાંચી લો તમારું પણ નામ આમાં છે મહારાજા અરે રત્ના કંકુતરી તને હાથે વાંચી સંભળાય અલ્યા હું તો એક ભરવાડનો દીકરો મહારાજા આ વસ્તુ મને વાંચતા ન આવડે તમારી જાતે વાંચી લો ન આવડે તો જે રસ્તે આયે રસ્તે ચાલતો તે જ રત્ના નીકળ તને પહેલા કીધું તું તને દોઢડી ન કરતો બે ઘડી ભાઈ ચૂત પર છે એમને મહારાજા હે મારો રામ દેવ કંકોતરી ખોટી નથી હું કહું તમે સાંભળો મહારાજા અરે રત્ના જેના પિતા રાજા રણજી ઘેર ઘેર તમુરી લઈને ભટકતા હતા એના પુત્ર અજમલ કાચી દુવારિયાના પેરા કરતો હતો એનો પુત્ર રામદેવ એ બધા તંબુરિયા કહેવાય રત્ના અરે મહારાજા મને જેવું કેવું હોય તો કયો પણ મારા રામને કઈ ન કહેતા મહારાજા તંબુરિયા રત્ના તંબુરિયા આજ રતનો કહુને
આ રત્ન આમ નહીં માને તો આને સંકટ જેલ પૂરો. અરે એન્ડલા માર મારો આને. અરે આ મહારાજ ક્યાં રૂનો વાટે થતો હું ઈ તે કા રત્ન મેં ક્યાં તો બાપુ બાજરો બગાડ્યો તે વાટે હતો મેં તને હું કીધું શું કીધું તું કા હમણે ખબર પડી જાય કા આ ઈ બાપુ જેવો જેવો નીકળ્યો બાપુ તો હું વાળા છે એ તો કઈ નથી કરતા એને પાથરું સોટું લીધું થોડું ઘી બી ખાઈ જાય લગડા સેણા ખાઈને લીધો દે સામનો જયારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે હું હાજર હાજર ભરું તો આજે હું ઘોર સંકટ માં શું તો લાય મારા રામ ને હભારું અભિમાન છે તો લાવ એમને થોડો અદ્રશ્ય દેખાડું અને મારો મંડળ બંધો હાથ દેખાડું પેટ ની અંદર વાઢું પાડું મને તો મીંડળ બધો હાથ દેખાય છે અને આપડે મેલ પણ ધરતો એવું લાગે છે તો આપડે રત્ન ને કેદ કર્યો ને ત્યારનો આપડે હક નથી તો આપડે રત્ન ને તમે છૂટો કરી નાખો છૂટો કરી નાખો બસ ટકી રહ્યા અરે જો કા રત્ન કેમ ઢીલી ન પડી ગયો મારી ને હાલે ક્યાં અરે તને છૂટો કરી નાખો એક છેટો રે અમારા મહારાજાનો હુકમ છે તને છૂટો કરી નાખો તાર બાપુ ઘડી વાર માં ખારા હતા ને અત્યાર માં હુકમ કેમ કરી ગયા પા એ ભાઈ તડકો હોય જાય એટલે ઠેરી જાય ઠેરી ન જાય તો મને ખબર હતી તાર બાપુ હું વાળા છે પણ તું જ ભાઈ એવો છો બોલો ને હવે હાલો ને કા શરમ થાય છે ઘડે કામ સેટ ઉપર ને વાત કરી મારે કા દાદર છોટી જાય છે અહીં બળડો બળ ઘડે રે બળડો બળ હા ધીમા દા થાંપલે કહું જો હાલો ને રત્ન કાકા લ્યો છૂટો કે નહીં પણ શું લેવા અરે માર બાપુ નો હુકમ છે પણ તાર બાપુ નો હુકમ શું લેવા હમણાં તું કહેતો કે માર બાપુ ખારા છે મેં કીધું ન તું તાર બાપુ હું વાળા છે તારે
ખોટી બોલી રહ્યા છો ફરધનજી, તો તમને કરી રત્ના દે હોય કાકા કહેવાય કાકા. હા હા કાકા. એ ભાઈ વીએની ભાઈ નો કહેવાય ને ભાઈ થઉં છું. એ કાકા વીઓ ને દો માર લે લે. એ મહારાજા કહેવાય તો એને કીધું હું ખોટું બોલું. મારો રામ ભેટ્યો હોય ને તો આવે એવું કહું મારજે ને મહારાજા. આમાં કઈ નો કઈ મારજે તાર માર ખાવાનો. હવે તમારી તાકાત છે મને હાથ અડાડી કોઈ. અરે મહારાજા. હા પ્રધાન રત્નો એમ કે છે જો તારા મહારાજા ને મારો રામ ભેટો હોય તો મહારાજા પોતે આવે. હા પ્રધાન આપણને પણ એનો રામ ભેટો છે તો આપણે પોતે છોડે. હાલો હાલો. અરે રત્ના હું તને મુક્ત કરું છું, મને તારો રામ ભેટો હું તને છોડી મેકું છું. તે શું થયું મહારાજા એટલું બધું તાત્કાલિક નિર્ણય લઈ લીધો? તાતર ઉપડી તાતર તાતર છૂટો કરી મેકું. હાલો અરે માતાજી ને પ્રણામ. અરે માતાજી પોગ્રામ કરતી રત્ના કાકા આવ્યા છે, સગુણા બેન અને ભાણેજ ને મોકલી દીધો, મહારાજા નો હુકુમ છે.